વિજયપુર નગરપાલિકા સંચાલિત ઝવેરી હાઈસ્કૂલમાં શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા ગેરકાયદેસર વૃક્ષો કાપવાની બાબતે ફરિયાદ નોંધાઈ. વિજાપુર નગરપાલિકા સંચાલિત ઝવેરી હાઈસ્કૂલની સરકારી પડતર જમીનમાંથી લીલા વૃક્ષો અનધિકૃત ગેરકાયદેસર રીતે કાપવાની સામે સૌરાષ્ટ્ર ફેલિંગ ટ્રીઝ એક્ટ 1951ની કલમ 3 બાબતે કાર્યવાહી કરવા શહેરના જાગૃત નાગરિકે મારફતે મામલતદાર અધિકારી સમક્ષ તેમજ પોલીસ અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને લઈને શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો તો સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો ઊભો થયો. ફરિયાદની અરજી થયા બાદ નગરપાલિકાના શાસકકર્તા અને તેમજ પાલિકાના કેટલાક કર્મચારીએ શિક્ષણ સમિતિના ચેરમેનને બચાવવા અવનવા પેંતરા શરૂ કર્યા છે. ઝવેરી હાઈસ્કૂલમાંથી કેટલાક ઝાડ સગે વગે કરી નાખ્યા બાદ દોર ઊભો કરવાનો પ્રયાસ કરાયની ચર્ચા ભારે જોર પકડ્યું છે. છતાં ત્યારે મેં અંદર જઈને તપાસ કરતા મેં રમઝાનભાઈ સિંધી જેમને પૂછતાછ કરતા એમણે મને કીધું કે આ ઝાડ ચેરમેન સાહેબના હુકમથી કાપવામાં આવ્યા છે અને ચેરમેન સાહેબ સવારે અમને કહી ગયા છે. આથી મેં એમને કીધું મેં તમે ઝાડ કાપો તો હું પોલીસ ફરિયાદ કરું છું. તો એમણે મને જવાબ આપ્યો કે અમને તો ચેરમેન સાહેબે કીધું હતું એટલે અમે ઝાડ. જોકે ફરિયાદ કરનાર મુસ્તિકમ સૈયદે આ બાબતે વિડીયો શૂટિંગ તેમજ માલ લઈને જનાર રમઝાતભાઈ ડફેર સંવાદ કરેલ રેકોર્ડિંગ પણ કર્યું હોવાનું મૌખિક જણાવ્યું હતું. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે આ બાબતે ચીફ ઓફિસર જાણતા ના હોય જાણ બહાર શિક્ષણ સમિતિના ચેરમેન અગનભાઈ બારોટ સત્તાનો દુરુપયોગ કરીને લીલા લીમડાના ઝાડ કાપીને બારોબાર કરાયું છે. સરકાર એક તરફ વૃક્ષો બચાવો અને વૃક્ષો બચાવવા વન મહોત્સવ યોજે છે ત્યારે બીજી તરફ વૃક્ષ કાપીને વેચી નાખવાનો નવો ધંધો શરૂ કર્યો છે. ગેરકાયદેસર રીતે ઝવેરી હાઈસ્કૂલ વૃક્ષો કાપનાર કપાવનાર બંને સામે સખ્ત પગલાં ભરવામાં આવે તેવી તેમજ વૃક્ષ સંશોધન અંતર્ગત કલમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નગરજનોમાં માંગ થવા પામી છે. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.